માણાવદર તાલુકામાંથી ઘેડ પંથકના કોયલાણા મટિયાણા આંબલિયા અને પાદરડી સહિતના ગામડાઓમાંથી ઓઝત નદી પસાર થાય છે, જેમાં ઉપરવાસમાં ભારે વરસાદ આવે ત્યારે ભારે પૂર આવે છે અને તેના કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ જાય છે. ત્યારે આ નદીને ઊંડી અને પહોળી કરવા સાંસદને લોકોએ રજૂઆત કરી હતી. પોરબંદરના સાંસદ રમેશ ધડુક માણાવદર તાલુકાના ઘેડ પંથકના ગામ કોયલાણા આંબલિયા મટિયાણા અને પાદરડીના મુલાકાત લીધી હતી ત્યારે લોકોએ એક જ રજૂઆત કરી હતી કે આ નદીને ઊંડી અને પહોળી કરવી જોઈએ, તેમજ જે કોઈએ દબાણ કર્યું હોય તેને તાત્કાલિક દૂર કરવાની પણ માગણી કરી હતી. આ તકે વિવિધ સમાજના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમયે આ પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે ખાતરી આપી હતી કે જે કંઈ નુકસાન થયું છે ઘેડ પંથકમાં વરસાદને કારણે પાણી ભરાવાથી ખેડૂતોને, તે માટે તાત્કાલિક સર્વે કરી કામગીરી હાથ ધરાય અને વળતર મળે તે માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાશે અને ઓઝત નદીને ઊંડી કરવા માટેની જે માગણી છે તે માગણી બાબતે પણ સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરી અને યોગ્ય ઉકેલ લાવવામાં આવશે. મારું નામ રાજુભાઈ રામભાઈ બોરખતરિયા, હું મટિયાણા ખાતેદાર ખેડૂત છું અને ઓજત કાંઠે મારી જમીન આવેલી છે. ઉપરવાસમાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢમાં અતિવરસાદ પડવાથી ઓજત અને ઉબેણ નદીમાં ભરપૂર પૂર આવવાથી અમારે જે નદીના પાળા અને ખેતરોનું પુષ્કળ ધોવાણ છે એ બાબતની અમારે સાંસદ શ્રી રમેશભાઈ ધડુકને રજૂઆત કરતા ગઈકાલે એટલે અમારે ત્યાં મટિયાણાની આંબલિયા પાદરડી અને કોયલાણાની મુલાકાત લીધી, સ્થળ નિરીક્ષણ કર્યું, એ બધું જોઈ અને એમ થયું કે એટલું બધું આવો પારાવાર ખેડૂતોનું નુકસાન. એટલે બધા ખેડૂતોએ સામે કીધું કે સાહેબ દર વર્ષે આવું થયું તો આનો કંઈક તમે નિકાલ કરો. એટલે એને સ્થળ ઉપરથી જે તે અધિકારીઓને એને વાત કરી અને વહેલી તકે હું મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને મુલાકાત કરી અને આ તમારા પ્રશ્નો જેમ બને તેમ વહેલાસર નિકાલ થાય એવા મારા પ્રયત્નો હશે. આજે જે પૂરની પરિસ્થિતિ થઈ છે તો એમાં ઓજત નદીનું મતિયાણા, બાલાગામ, પછી આંબલિયા, કોયલાણા, પાદરડી આજે આ ચાર ગામની આજે મુલાકાત લીધી છે અને મોટા પાયે નુકસાન થયું છે. તો સરકારમાં રજૂઆત કરીને એક તો જે ખેડૂતોને નુકસાન થયું છે, જે પાકને નુકસાન થયું, ખેતરો ધોવાઈ ગયા છે, એનું તાત્કાલિક વળતર મળે એવી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવશે અને ભવિષ્યમાં આ નદી ઊંડી અને પહોળી કરે અને જે આ પાડાની સમસ્યાઓ છે એ તાત્કાલિક દૂર કરવા માટેના અમારા 100% આટલા વર્ષમાં મને છે કે આ નદીનું કામ હાથમાં લે અને વહેલામાં વહેલી તકે થાય એવા અમારા પ્રયત્નો.